કિમ નજીકથી પસાર થતો સ્ટેટ હાઈવે નંબર 65 બિસ્માર હાલતમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વરસાદમાં જ રોડનું ધોવાણ થતાં માર્ગ મકાન વિભાગની રોડની બનાવવાની કામગીરીમાં ઉતારવામાં આવેલ વેટ પણ બહાર આવવા પામી છે. જ્યારે આ રોડ ઉપર પશુઓનો જમાવડો રહેતો હોવાને કારણે રોજ જાણે રખડતા પશુઓ માટે વિશ્રામ ગૃહ બની હોય તેવો અહેસાસ પ્રજાને થવા માંડ્યો છે. ક્રીમ ગામની મધ્યમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે અનેક ગામોમાં તાલુકાઓને જોડતો રોડ હોવાથી રોજબરોજ હજારો વાહનોના રોડ પરથી પસાર થાય છે. જોકે આ રોડનું વરસાદી પાણીના ધાવણ થતાં રોડ ઉપરથી પસાર થતા વાહનો જાણે ડિસ્કો કરતા જતા હોય તેવું નજરે પડી રહ્યું છે. જ્યારે રોડ ઉપર રખડતા ઢોરોનો જમાવડો રાહદારીઓ અને પ્રજાને વધુ પરેશાન કરી રહ્યા છે. આ અંગે વારંવાર વહીવટીતંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થતાં પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હું સરપંચ કિમ શૈલેષભાઈ મોદી. કિમમાં ઓવરબ્રિજની કામગીરી ચાલતી હોય તો જે 26 રોડની ઉપર જે ખાડા પડ્યા છે કિમ પૂર્વ અને પશ્ચિમ બંને સાઈડ, તો એને અનુસંધાનમાં અમે માર્ગ મકાન ખાતાને અને જે કન્સ્ટ્રક્શન કંપની કામ કરી રહી છે તે બંનેને વારે ઘડિયાની રજૂઆત કરી છે. અને સ્થાનિકોના જે વારે ઘડી ફોન આવતા હોય કે આ બાબતે પંચાયત તરફથી કોઈક એક્શન લેવતા હોય, પંચાયતે એના તરફથી સરપંચ અને અમારા સભ્યોની ટીમે જઈને ઓવરબ્રિજ કંપનીને અને આરએનબીના અધિકારીઓને આની જાણ કરી છે. અને એમણે 2 દિવસની અંદર ખાડા પૂરવાની અમને કરીએ છીએ. આપણે રખડતા ઢોરોની રખડતા ઢોરો બાબતે પંચાયતે છેલ્લા 4 મહિનામાં 2 વખત નોટિસ બોર્ડ પર સૂચના મૂકી છે અને આહિર સમાજને ના આગેવાનોને પણ આ બાબતે અમે જાણ કર્યું છે. કે તો એમણે રખડતા ઢોર બાબતે અમે ટેમ્પો જે રખડતા ઢોર ભરવા માટેનો ટેમ્પો આવે ટેમ્પો મંગાવીને દિન 15-20 દિવસની અંદર એને પર કાર્યવાહી કરીને એને પાંજરાપુર પૂરવા માટે પૂરવાની કામગીરી અમે હાથ ધરશું. મારું નામ જયેશ દેસાઈ છે. રખડતા ઢોરોનો પ્રશ્ન ખૂબ મોટો છે અત્યારે. વારંવાર પંચાયતમાં પણ અમે રજૂઆત કરી છે, બધા સ્થાનિક લોકો પણ કરે છે અને પંચાયતે પણ કાર્યવાહી હાથ ધરી જ છે. રખડતા ઢોરોને 2-3 વખત નોટિસ પણ પંચાયતે નોટિસ બોર્ડ પર મૂકી છે અને એમના માટે કંઈ પાંજરાપોળથી ટેમ્પો લઈ જવા માટે કંઈ ટેમ્પોની પણ એ લોકો કાર્યવાહી કરી રહ્યા છે. અને ટૂંક સમયમાં રખડતા ઢોરોને પાંજરાપોળ શિફ્ટ કરવાની લઈ જવાની કાર્યવાહી પંચાયત હાથ ધરે છે.